વડોદરા શહેર નજીક ભાયલી ગામ સ્મશાન પાસે ખાડા પડતા યુવા હેલ્પ ગ્રુપ દ્વારા વિરોધ કરાયો હતો। સ્માર્ટ સિટી વડોદરામાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે, ત્યારે શહેર નજીક ભાયલી ગામના પ્રવેશ માર્ગ પર સ્મશાન પાસે જ મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન પણ થઈ ઉઠ્યા છે। આ ખાડાઓના કારણે માર્ગ અકસ્માતની ભીતિ પણ વધી રહી છે, ત્યારે વડોદરા યુવા હેલ્પ ગ્રુપે ખાડાઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો। અગ્રણી નારાયણ રાજપૂતની આગેવાનીમાં ખાડાઓ પાસે તંત્રની નબળી કામગીરી સામે નારાજગી સાથે ઉગ્ર સૂત્રોચ્ચારો કરી દેખાવ કર્યા હતા। ને જણાવવાનું કે અમારા ભાયલી છે, ભાયલી ગામના રોડમાં બહુ જ ખાડા છે, અને જ્યારે બી પાણી પડે, થોડું પાંચ કે ચાર ઇંચ પાણી પડે એટલે અમારે ચાલવાનો કે નીકળવાનો રસ્તો રહેતો નથી। આજે કેટલા વર્ષોથી આવી સમસ્યામાં અમે જીવીએ છીએ, એનો કોઈ નિકાલ લાવો કાં તો કંઈ કરો તમે। આ સંસ્કાર નગર વડોદરા શહેરની વડોદરા શહેરમાં જે સમાવેશ વિસ્તાર છે ભાયલી ગામ છે। આખા વડોદરા શહેરમાં સારામાં સારા જો વિકાસ થયો તો ભાયલી ગામનો વિકાસ થયો હતો। ઇતિહાસ છે કે ભાયલી ગામ એટલે એકદમ સારામાં સારા સ્વચ્છ ગામ, પણ આજે અમારે એટલા માટે ભાયલી ગામમાં આવવું પડ્યું છે કે એક ઇંચ કે અડધો ઇંચ વરસાદ પડે તો આ જે મેઇન રસ્તો છે આંબેડકરનગરનો, ભાયલી સ્મશાનથી આંબેડકરનગર સુધી, ત્યાં હજારોની સંખ્યામાં બધી સ્લમ વસ્તી રહે છે કે જ્યાં એમનો રોડ તમે જોઈ શકો છો આજે કે અડધો ઇંચ વરસાદ પડે તો ત્યાંથી તમે તો એ અડધો ઇંચમાં તમે ચાલતા બી ના નીકળી શકો। આજે વરસાદ નથી, તે છતાં બી આજે પાણી ભરેલા ખાબોચ્યા છે, અહીં તમે નીકળો એટલે તમારાથી બહાર ચાલતા જવાય બી નહીં જો પાણી પડે તો। એટલે આજે અમે કમિશનરશ્રીને બી રજૂઆત 4-5 વાર કરી છે, વહીવટી વોર્ડ નંબર 11માં રજૂઆત કરી છે, અહીંના જ્યારે રહીશો લોકો જ્યારે ત્યાં વોર્ડ નંબર 11માં જાય તો ત્યાંથી જવાબ એવો મળે છે કે ભાઈ હજુ અમને વડોદરા શહેરમાં તમારું ભાયલી ગામ આપ્યું નથી। જ્યારે વહીવટી વોર્ડ 11માંથી જ્યારે કોઈ પણ દબાણને સાફ કરવો હોય, કોઈ લારી ગલ્લા ઉઠાવે તો 2 મિનિટમાં આખા 4-4 જેસીબી લઈને બધી લારીઓ ઉઠાવી લેવાની, પણ જ્યારે રોડની સમસ્યા આ રોડની સમસ્યા પબ્લિકની છે, લારી ગલ્લાની વાત આખી એ લોકો રોજગાર નથી વસતો હતી એમના માટે તરત આવીને લોકો 5,000 દંડ કરવાનો 2,500 દંડ કરવાનો, પણ આજે આ જે રોડ છે અમારી સમસ્યા મેઇન રોડની સમસ્યા છે કે જેથી કરીને યુદ્ધના ધોરણે ખબર છે કે વરસાદમાં કદાચ રોડ ના બને પણ પેચવર્ક તો થાય, પેચવર્ક માટે કોઈ અધિકારીને કોઈની પરમિશન લેવાની જરૂર નથી। એટલે કમિશનરશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આજે આ જે રોડ છે એ યુદ્ધના ધોરણે બનાવવામાં આવે। આજે તો માત્ર જ અમે ધરણા નથી કર્યા, આજે આ રહીશો જે વસ્તી અહીંના રહીશો છે, અહીં બહારના એક અહીંયા બધા ભાયલી ગામના રહીશો છે, એમની તકલીફ છે એટલે અમે આજે અહીં ઊભા છે। એટલે આવનારા દિવસો એક બીજેસમાં જો રોડ નહીં બને તો આ ધરણા કમિશનરશ્રીના બંગલામાં અંદર કરવામાં આવશે।